ગુડ મોર્નિંગ એવરીવન. હવે આજે આપણે ધોરણ બે જેમાં વિષય પલ્લો અને પાઠ છે બે દાદા જ જોઈએ તેમાં આપણે ચેપ્ટર બેમાં પેજ નંબર 16 17 18 અને 19 સુધી આપણે જે મેળા વિશે ગીત પણ ગાયું હતું અને તેના પ્રશ્નોત્તરી પણ આપણે કરી હતી એ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આજે બધા જ બાળકો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 20 કાઢશે. તેમાં જુઓ એક સરસ મજાની વાર્તા આપેલી છે. શું આપેલું છે તો કે વાર્તા. વાર્તાનું નામ શું છે તો કે દાદા જ જોઈએ. પેજ નંબર 20 પર તે આપણે આજે જોઈશું. હવે વાર્તાની અંદર જુઓ તો કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો. આનંદ મેળો એટલે શું તો કે અંદર ચંડોળ હોય, નાના મોટા ચંડોળ, હોડી, ખાવાની પીણીની વસ્તુઓ, મેળાનું ચિત્ર આપણે આગળ જોયું ને એવી જ રીતે આનંદ મેળો હતો. અને બધા જ શેની વાતો કરતા હતા? વાત્રક નગરની અંદર આનંદ મેળો આવ્યો ને એટલે આજુબાજુના માણસો, ત્યાં રહેઠાણ જેનું હોય, જે લોકો ત્યાં વસતા હોય તે મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ નામની એક સોસાયટી હતી, બરાબર છે, અને તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે. આશીષ નામની એક સોસાયટી હતી, તેની અંદર બંગલા નંબર 3માં એક આશીષ નામનો છોકરો રહેતો, સોરી, યજ્ઞ નામનો છોકરો રહેતો હતો. તે પણ એના દાદા પ્રિતમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે તો બહુ ખુશ થઈ ગયો કે આજે તો મને મેળામાં જવાનું મળ્યું. યજ્ઞ તો મેળામાં જવો ગયો ને સીધો જ ક્યાં ગયો તો કે રમકડાની દુકાન પાસે. દુકાન પાસે જઈને ઊભો રહ્યો અને દાદાને શું કહે, દાદા દાદા મને આ રમકડું લઈ આપો. તો દાદા શું કહે, દાદા કહે કોઈ રમકડું લેવાનું નથી. એકદમ ગુસ્સે થઈને દાદા શું કહે છે યજ્ઞને કે કોઈ રમકડું લેવાનું નથી. પછી તેઓ ત્યાંથી આગળ ગયા. કોણ તો કે યજ્ઞ અને તેના દાદાજી મેળામાં ત્યાંથી આગળ ગયા. તો ફરી પાછો યજ્ઞ છે તે આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું કે બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે હું તને લઈ દઈશ. બરાબર છે ને, આપણે જેવા મેળામાં એન્ટર થઈએ તરત બધું મમ્મી પપ્પા કે દાદા દાદી ગમે તેની સાથે ગયા હોય અને આપણે વસ્તુ માંગીએ તો મમ્મી પપ્પા આપણને ખીંચાય કે પહેલાં તું થોડી વાર ફરી લે, મેળો જોઈ લે, એના પછી હું તું જે કહીશ એ હું તને લઈ આપીશ. દાદાએ રમકડું પણ ન લઈ આપ્યું અને દાદાએ આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યું. તેથી યજ્ઞ છે તે શું થયું તો કે વિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોયું. શું જોયું તો કે મોટું ચકડોળ. અને દાદાને પાછો તે શું કહેવા માંડે કે દાદા મારે તો પહેલાં મોટા ચકડોળ છે ને તેમાં બેસવું છે. તો દાદા તો આ વખતે ખીજાયા નહીં કારણ કે યજ્ઞ છે તે રિસાઈ ગયો હતો. જો ખીજાય તો યજ્ઞ છે તે વધારે રિસાઈ જાય. એટલે દાદા રાજી થઈને શું કહે, ભલે તું અહીં ઊભો રહે, હું જઈને તારા માટે ટિકિટ, આપણા બંને માટે ટિકિટ લઈ આવું. હવે આપણે ચકડોળમાં બેસવું હોય તો સૌથી પહેલાં ટિકિટ લેવી પડે. યજ્ઞને ઊભો રાખીને દાદા છે તે ટિકિટ લેવા માટે ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. આપણે મેળામાં અલગ અલગ ખેલો થતા હોય ને ખેલ બતાવનાર હોય તો ખેલ બતાવનાર એક મોટરસાયકલ વાળો ત્યાં આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. અચાનક જ મોટરકારા મોટરસાયકલ લઈને આવ્યો એટલે આજુબાજુ તો ઘણી બધી ભીડ હોય ને ત્યાં એકદમ અવાજ વધી ગયો અને એકદમ દોડધામ મચી ગઈ કારણ કે કોઈ તેની સાથે ભટકાઈ પણ ગયું હશે. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા અને તેમણે યજ્ઞને ત્યાં ન જોયો તેથી દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. એટલી બધી દોડધામ મચી ગઈ એટલા માટે યજ્ઞ પોતાની જગ્યાથી ખસી ગયો. યજ્ઞને જ્યાં ઊભો રાખ્યો હતો ત્યાંથી ત્યાં તે હતો નહીં જ્યારે દાદા ટિકિટ લઈને આવ્યા ત્યારે, કારણ કે એક મોટરસાયકલવાળો આવ્યો તેણે દોડધામ મચાવી દીધી હતી. આ તરફ હવે દાદાને યજ્ઞ ન મળ્યો ને યજ્ઞને કોણ ન મળ્યું તો કે દાદા. આ તરફ યજ્ઞ રડતો હતો અને એક પોલીસ અંકલે તેને રડતો જોયો. હવે મેળાની અંદર પોલીસ તો હોય જ કારણ કે બધાને કંટ્રોલમાં રાખવા પડે, આટલી બધી પબ્લિક હોય, ભીડ હોય, એટલા માટે ત્યાં પોલીસ તો હોય જ. તેમણે પૂછ્યું, કોને પૂછ્યું તો કે યજ્ઞને કે તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો છું. આવું પોલીસ અંકલે યજ્ઞને પૂછ્યું. યજ્ઞ કહે કે હું તો મારા દાદા સાથે આવ્યો છું ને મારા દાદા
ખોવાઈ ગયા છે બરાબર છે તો કોળી શંકરે કહ્યું કે તું ચિંતા ન કરીશ હું તને તારા ઘરે પહોંચાડી દઈશ તું ક્યાં રહે છે હવે આપણે કદાચ ક્યાં ખોવાઈ ગયા હોય તો આપણને ખબર ના હોય આપણું નામ ના ખબર હોય મમ્મી પપ્પાનું નામ ના ખબર હોય આપણે ક્યાં રહીએ છીએ એ ખબર ન હોય આપણું સરનામું આપણને ખબર ન હોય તો પોલીસ અંકલ આપણને મોકલી શકે નહીં એટલે માટે આપણે આ બધું યાદ રાખવું જોઈએ કે આપણે ક્યાં રહીએ છીએ આપણું નામ શું છે મમ્મી પપ્પાનું નામ મોબાઈલ નંબર બરાબર છે હવે યજ્ઞએ રડતા રડતા કહ્યું કે હું વાત્રક નગર આશીષ સોસાયટીની અંદર રહું છું અને મારા દાદાનું નામ શું છે તો કે ત્રિકમ દાસ આ સાંભળી પોલીસ અંકલ શું કે હું તને તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું હું તારા દાદાને શોધી આપીશ દાદાને કેવી રીતે શોધી આપીશ યજ્ઞએ નામ આપ્યું એટલા માટે તે ક્યાં રહે છે રેઠાણનું નામ આપ્યું અને દાદાનું નામ આપ્યું એટલા માટે તે દાદાની પાસે યજ્ઞને પહોંચાડી દેશે યજ્ઞ તો હજુ પણ રડતો હતો પોલીસ અંકલ કહે તું છે ને રડ નહીં ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું તો યજ્ઞ શું બોલ્યો મારે આઈસ્ક્રીમ નથી ખાવો મારે તો મારા દાદા પાસે જ જવું છે પહેલાં દાદા આઈસ્ક્રીમ ખાવાની ના પાડી હતી પણ હવે તો યજ્ઞને જ આઈસ્ક્રીમ નથી ખાવો શા માટે કારણ કે તે ખોવાઈ ગયો હતો અને પણ તેને કોની પાસે જવું છે તો કે દાદા પાસે પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું તારા દાદા આટલામાં જ ક્યાં કરશે ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખા દાદા આવે ને ત્યાં સુધી આઈસ્ક્રીમ ન ખાવ હોય તો કાંઈ નહીં પણ જે ચણા આવે ને ચણાચોર ગરમ તું ખા ત્યાં સુધીમાં તારા દાદા આવી જશે યજ્ઞએ રડતા રડતા કહ્યું ના મારે તો કશું જ ખાવું નથી મારે તો માત્ર મારા દાદા પાસે જવું છે પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા અને થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ પોલીસ અંકલ છે ને તેના દાદાને શોધતા શોધતા એ અને યજ્ઞ ચાલીને જતા હતા ત્યાં થોડેક આગળ ગયા ને ત્યાં શું આવ્યું તો કે રમકડાની દુકાન પોલીસ અંકલે કહ્યું હું તને રમકડું અપાવું યજ્ઞ કહે ના મારે રમકડું નથી જોઈતું મારે તો મારા દાદા પાસે જવું છે પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા પણ યજ્ઞ રડતા રડતા બોલ્યો કે મારે તો દાદા જ જોઈએ બીજું કાંઈ જ જોઈતું નથી યજ્ઞને રમકડા પણ લેવા નથી ચણાચોર ગરમ પણ ખાવા નથી આઈસ્ક્રીમ પણ ખાવા નથી તેને કોણ જોઈએ છે તો કે માત્ર દાદા હવે એના પછી જોઈએ નીચે શું આપ્યું છે તો કે વાતચીત વાતચીત એટલે જે પ્રશ્ન આપ્યા છે એના તમારે મૌખિક જવાબ આપવાના છે હું અહીંયા પ્રશ્ન નહીં લખું પરંતુ તેનો જે જવાબ છે એ હું તમને અહીંયા લખાવી દઉં છું પ્રશ્ન હું બોલીશ તમે સમજી જજો કે પ્રશ્નની સામે કયો જવાબ લખવાનો છે અથવા તમે જવાબ ન લખો અને યાદ પણ રાખો તો પણ ચાલે બરાબર છે હવે સૌથી પહેલા પ્રશ્ન કયો છે ઓકે વાતચીત બરાબર છે કયો પ્રશ્ન છે પહેલો કે તમને પોલીસ અંકલ ગમ્યા જો હા તો કેમ ગમ્યા તમને પોલીસ અંકલ કેમ ગમ્યા જવાબમાં શું આવશે ઓકે હા કારણ કે પોલીસ અંકલ આ જવાબ છે હો બાળ મિત્રો યજ્ઞને તેના ઘરે એના ઘરે મૂકવા આવશે માટે પોલીસ અંકલ ગમ્યા બરાબર આ પહેલાનો જવાબ છે હવે ક્રમ નંબર બે જો તેમાં શું લખ્યું છે કે તમે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાયા છો મેળામાં કોઈ દિવસ તમે અથવા તમારા ભાઈ બહેન કોઈ પણ ખોવાયા છો જો હા હોય તો હા લખવાનું પણ હું અહીંયા શું લખું છું ના બરાબર છે જો ખોવાયા હોય તો હા તમે લખી શકો એના પછી પ્રશ્ન ત્રણ છે કે તમે ખોવાઈ જાય તો શું કરો એની જગ્યાએ તમે ખોવાઈ ગયા હોય તો શું કરો તો હું પોલીસ અંકલને જાણ કરું બરાબર છે ને આપણે ખોવાઈ જઈએ તો કોને આપણે પોલીસ અંકલને જાણ કરીએ એના પછી પ્રશ્ન ચાર જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે ત્યાં તમે શું શું જોયું મેળાની અંદર આપણે ગયા હોય તો આપણે ત્યાં શું શું જોયું એના તમારે નામ લખવાના છે અથવા યાદ પણ રાખવાના છે
કદાચ આપણે જોયું હોય ચક્રો તો આપણે તે લખી શકીએ પ્રશ્ન 4 કે ચક્રો મીઠાઈની દુકાનો રમકડા ઘર બરાબર છે આમાં ઘણું બધું આવી શકે આ બધા આપણે તેના જવાબ લખી શકીએ એના પછી યજ્ઞ રડતા તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું પ્રશ્ન નંબર 5 આપણે મેળામાં ગયા હોય તો આપણે જીદ કરીને શું લીધું હતું તો એ જવાબ તમે તમે પોતાની રીતે લખી શકો છો અથવા અત્યારે હું લખીશ કે રિમોટ વાળી ગાડી જીદ કરીને મેં શું લીધું તો કે રિમોટ વાળી ગાડી આની જગ્યાએ તમે તમારી રીતે કોઈ જવાબ પણ લખી શકો છો એના પછી પ્રશ્ન નંબર 6 યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો પોલીસાંકરને કે ના ના મારે કશું જ ખાવું પીવું નથી મારે તો દાદા જોઈએ બરાબર ને એના પછી પ્રશ્ન નંબર 7 તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો તો રમકડા અને મીઠાઈ એના પછી પ્રશ્ન નંબર 7 તમે કોની સાથે મેળામાં ગયા હતા તો હું અહીંયા લખીશ મમ્મી પપ્પા તમે જેની સાથે ગયા હોય તેનો તમે લખી શકો મમ્મી પપ્પા બરાબર છે એના પછી પ્રશ્ન નંબર 9 તમે યજ્ઞએ કયું રમકડું માંગ્યું હશે યજ્ઞએ દાદા પાસે કયું રમકડું માંગ્યું હશે આપણે લખી શકીએ કે મોટર ગાડી બરાબર એના પછી આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે આપણે જે વાર્તા જોઈએ ને દાદા જોઈએ તેમાં પોલીસ અંકલ છે તે યજ્ઞને કઈ કઈ ખાવાની વસ્તુનું નામ કહે છે તો શું આવે ચણા જોર અને આઈસ્ક્રીમ આ બે વસ્તુ ખાવાની અંદર આવે છે હવે છેલ્લો પ્રશ્ન કે દાદા મળી ગયા ત્યારે શું થયું હશે પ્રશ્ન નંબર 11 કે દાદા મળી ગયા હોય ત્યારે શું થયું હશે તો યજ્ઞ છે યજ્ઞ ખૂબ જ રાજી થઈ ગયો હશે હવે આજના લેક્ચરમાં આપણે આ પેજ નંબર 20 અને 21 જે આપણે દાદા જોઈએ એની વાર્તા જોઈ અને આ વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ પણ જોઈ લીધા હવે એના પછી આગળનું આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી આવજો